आवो मळीए भूला पड़ेला श्वास ने विश्वास आपनार ए भूमियाने के जेणे लाल किताबनी ज्योत वडे केटलाय जीवन ने झगमगता कर्या छे अने जाणीए आ शास्त्र अने तेना उपाय। नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी आप सबनों स्वागत करूँ। मित्रों आज वीडियो में आपको खूब खूब स्वागत। मित्रों रोजनी जेम आजे पण जोईए आपने आजनु दैनिक राशिफळ, ते पहला जोईए आपने आजनु पंचांग विक्रम संवत 2078 ईस्वीसन 2022 श्रावण सुद 13 तारीख 10/8/2022 अने बुधवार। मित्रों आजना सूर्योदयनो समय सवारे 6:20 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:10। આજના જન્મેલા બાળકોની રાશિ રહેશે મકર અને આજનું નક્ષત્ર છે પૂર્વ શાળા। તો હવે જોઈએ આપણે આજનું રાશિ। પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિવાળા માટે આજનો દિવસ શરૂઆત કાયદાકીય કામોથી થાય। સવારમાં જ વકીલને મળવાનું થાય, ઇન્કમ ટેક્સ સેલ ટેક્સ एना कामकाजों संभाळवा पड़े, ध्यान आपीने आगळ चालजो। दिवस सरस रहेशे, दरेक सरकारी काम में सफलता मळती देखाय। आजे मित्रों आकस्मिक कंई नाना मोटा खर्च खरीदी करवा पड़े, करी लेजो। आजना दिवसे सारा काम में ज पैसा वपराशे। वृषभ राशिवाळा माटे आजे कामों में सरळता आवे, सफलता आवे, સરળતાની સાથે સફળતા આવતી દેખાય છે તો દિવસ સારો। નાનકડા ધંધાઓમાં છૂટક ધંધાઓમાં આકસ્મિક ગ્રાહકી આવે અને સારા ફાયદા મળી શકે। વાણીની મીઠાશ વધુ લાભ કરાવી જાય તો એની પર કાળજી જરૂર રાખજો। મિથુન રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને ચાલવાનું, મનમાં કંઈક બેચેની આવે, સવારમાં કોઈક એવી ઘટના ઘટે કે મન કડવું થઈ જાય, આ બધી વસ્તુને સાઈડ કરી દેવાની, આપણે આપણા કામમાં ચોક્કસ ધ્યાન આપવું પડે। આજે જમીન મકાન વાહન આવી કોઈ બાબતોમાં લેવડ દેવડ કરવાની હોય તો ચોક્કસ ધ્યાન આપજો, એમાં કોઈ ભૂલચૂક ન થાય એનું ધ્યાન જરૂર રાખજો। કર્ક રાશિવાળા માટે આજે નોકરી ધંધાના કામમાં બહાર જવાનું થાય, એમાં સફળતા મળે, કામકાજ સરળતાથી કરો, લાભ સારો મળે। જે લોકોનો સંયુક્ત કુટુંબમાં ધંધો છે તો એમાં ભાઈ બંધુઓ સાથેના સંબંધો આજે મજબૂત થાય અને સારું પરિણામ આપણે લાવી શકીએ। સિંહ રાશિવાળા માટે પણ આજે ભાગીદારીના ધંધામાં સારી સફળતા મળે, તમારી ભાગીદારીનો પાયો મજબૂત બનતો દેખાય અને આ પરિણામથી તમારા મનમાં એક અનેરો આનંદ આવતો દેખાય। આજે સામાજિક અને વ્યવહારિક કામકાજ પણ ચોક્કસપણે કરો તો તમને ફાયદો જરૂર મળે। કન્યા રાશિવાળા માટે આજે કોઈ રાજકીય કામ છે, કોઈ સરકારી કામ છે, એમાં સારી સફળતા મળે। બીજા ઘણા બધા નાના મોટા કામોમાં સારી સફળતા મળવાથી આજે એક આનંદનો અનુભવ ચોક્કસપણે આપણે મેળવી શકીએ। તુલા રાશિવાળા માટે આજે ધારેલું કામકાજ ન થઈ શકે અને એમાં પણ ખાસ કાયદાકીય કામોમાં કોર્ટ કચેરી, ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ, GST આ બધા કામોમાં તમને થોડી તકલીફ પડતી દેખાય છે તો આવા કામોમાં ચોક્કસ ધ્યાન આપજો અને ખાસ હાજર રહેવાનું હોય ને ત્યાં ગેરહાજર નહીં રહેતા। હોય લગ્ન મિલાપમાં વિધના કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ। વૃશ્ચિક રાશિવાળા માટે આજે દરેક કામમાં કુટુંબીજનો અને ખાસ સંતાનોનો સાથ મળતો દેખાય। આજે જો તમે વાણીમાં મીઠાશ જાળવી રાખશો ને તો કામ સરળતાથી પાર ઉતારી લેશો। ધનરાશિવાળાએ આજે પોતાના કામમાં તો દોડધામ કરવી જ પડે, તે સિવાય મિત્રવર્ગના સગા સંબંધીના કામમાં ક્યાંક ને ક્યાંક વધારાના કામમાં દોડધામ કરવી પડે અને સાંજના છેડે થાકનો બેચેનીનો અનુભવ થાય
તો આજે બને એટલું સરળતાથી કામ પૂરું કરવાની કોશિશ કરજો. મકર, મકર રાશિવાળા માટે આજે અગત્યના કામોમાં સારી સફળતા મળે, ઘણા સારા કામ તમે બહુ સરળતાથી પૂર્ણ કરી શકો. ખાસ કરીને કોઈ સરકારી કામ હોય તો એમાં તમને સારી સફળતા મળે અને એનું પરિણામ પણ તમારી તરફેણમાં આવતું દેખાય. તે સિવાય સહકાર્ય કરો અને નોકર ચાકરોનો સાથ મળતા કામ સરળ થઈ જાય. કુંભ રાશિ, કુંભ રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને ચાલવાનું. મિત્રો, આજે તમારું ગણતરી પ્રમાણેનું કામ પૂરું ન થાય, બધા નાના મોટા કામોમાં અવરોધ આવે, બહુ સંભાળીને કામ કરવું પડે અને કોઈ નજીકનો મિત્ર આજે તમારા માટે કંઈક તકલીફ લઈને આવે જેનાથી તમારું કામ અટકી જાય. તો આજે સંભાળીને ચાલજો, કોઈ પણ કામમાં ઉતાવળ નહીં. મીન રાશિ, મીન રાશિવાળા માટે આજે સંભાળીને ચાલવાનું છે. કારણ કે અગત્યના કામો આજે આપણે હાથમાં લઈશું અને એમાં સફળતા મેળવવાની છે, તો આપણી નાની સરખી ભૂલ આપણને પાછા પાડી શકે છે, તો આપણે એની પર ધ્યાન આપશું અને જીવનમાં સરળતા મેળવી શકીશું. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, જીવનમાં જ્યારે દરેક વસ્તુ આપણે સહેલાઈથી મળવા લાગે ને, ત્યારે માની લેવાનું કે આપણે એ દિશામાં, એ રસ્તા પર એકલા ચાલી રહ્યા છે. આ જીવનનો બહુ મોટો મહામંત્ર છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. વરિયાળી અને ધાણાનો ઉકાળો કરીને પીએ ને તો પિત્તથી આવેલો તાવ મટી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજનો ઉપાય, આજના દિવસે કોઈ પણ કામ કરો ને એમાંથી એક નાનકડી શીખ જીવનમાં જરૂર ઉતારજો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, આજનો વિડિયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઇબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.